નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 9-10 સુધીમાં આપનું સ્વાગત છે. હું છું જગદીશ. સમાચારની શરૂઆત વિસ્તારથી. સૌથી પહેલા નજર કરીશું ખબર ટોપ 20 પર. મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળો ખોલવાને લઈને રાજનીતિ ગરમાઈ. રાજ્યપાલ કોશિયારીના સેક્યુલરવાળા નિવેદન પર શિવસેના અને કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો. શિવસેના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આ મામલો પત્ર લખી રાજ્યપાલ કોશિયારીને હટાવવાની વિનંતી કરી શકે છે. મહત્વનું છે કે સંજય રાઉતે કહ્યું હતું કે જે લોકોને શિવસેના પર સવાલ ઉઠાવ્યા છે તેમને આત્મનિર્ભર થઈ આત્મચિંતન કરવું જોઈએ. હાથરસ દુષ્કર્મ કેસમાં યુપીની યોગી સરકારે સુપ્રીમ કોર્ટમાં નવું સોગંદનામું દાખલ કર્યું. સરકારે કહ્યું કે પીડિતાના પરિવાર અને તમામ સાક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 3 લેયર સુરક્ષા આપવામાં આવી. આ તરફ પીડિતાના પરિવારે માંગણી કરી કે આરોપીઓને અલીગઢ જેલમાંથી અન્ય જેલમાં શિફ્ટ કરવામાં આવે. રાહુલ ગાંધીએ દેશમાં પ્રતિ વ્યક્તિ કુલ ઘરેલું ઉત્પાદનની ધીમી રફતાર પર નિશાન મોદી સરકાર પર કહ્યું. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આ 6 વર્ષના નફરતથી ભરેલા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદી નકર ઉપલબ્ધિ છે. આપણો પાડોશી દેશ બાંગ્લાદેશ આ મામલામાં હવે આપણાથી પણ આગળ નીકળવાની તૈયારીમાં છે. સરકાર દ્વારા લાવવામાં આવેલા 3 કૃષિ કાયદાઓને લઈને હજુ પણ વિવાદ શાંત થયો નથી. પંજાબ, હરિયાણા સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. પંજાબના 7 ખેડૂત સંગઠનો કૃષિ મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરી, જોકે કેન્દ્ર અને ખેડૂત યુનિયન વચ્ચેની આ વાતચીત પરિણામ વગરની રહી હતી. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય કરાયો. શિક્ષણ માટે સ્ટાર પ્રોજેક્ટ શરૂ કરવાને મંજૂરી અપાઈ. શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ હેઠળ નવી યોજના તરીકે રાજ્યો માટે સ્ટાર્સ શરૂ કરાશે. બીજી તરફ હવે મંત્રાલયે સરકારી ઓફિસમાં બીએસએનએલ અને એમટીએનએલનો ઉપયોગ કરવો બનશે જરૂરી. ભારતે ચીન દ્વારા કરવામાં આવેલી દલીલને નકારી દીધી, જેમાં ચીને કહ્યું કે એલએસીની સરહદના માળખાને અપડેટ કરવું એ બંને દેશો વચ્ચે લશ્કરી તણાવનું કારણ છે. જ્યારે ભારતે ચીનને સ્પષ્ટ કહી દીધું કે ચીની સેના સરહદ પાર કરી ચૂકી છે. એટલું જ નહીં, પહેલાં તેણે અહીં રસ્તાઓ અને કમ્યુનિકેશન નેટવર્કનું કામ શરૂ કર્યું હતું અને હજી પણ તે ચાલી રહ્યું છે. દેશમાં સંક્રમિતોનો આંકડો વધી 73 લાખ નજીક પહોંચ્યો છે. 24 કલાકમાં 63,509 મામલા અને 730 લોકોના મોત થયા. દેશમાં અત્યાર સુધીમાં 1,10,000થી વધુ લોકોના મોત થયા છે. 63 લાખથી વધુ લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા. દેશમાં હજુ પણ 8,28,000થી વધુ કેસ એક્ટિવ. દેશમાં રિકવરી રેટ વધીને 87.5% થયો છે. હિમાચલ પ્રદેશમાં વધુ એક પ્રધાન કોરોના પોઝિટિવ. મુખ્યપ્રધાન જયરામ ઠાકુર બાદ જનજાતીય વિકાસ પ્રધાન રામલાલ માર્કંડાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તેઓ હાલ હોમ આઇસોલેશનમાં છે. આ તરફ હિમાચલ સરકારે અનલોક 5 હેઠળ નોન એસી બસો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. હવે બસોની ઇન્ટર સ્ટેટ મૂવમેન્ટ પણ થઈ શકશે. આઈસીએમઆરએ કહ્યું કે દેશમાં કોરોનાના ફરીથી સંક્રમણના 3 નવા કેસ સામે આવ્યા. આઈસીએમઆરના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે કહ્યું કે ફરીથી સંક્રમિત થવાની સમયસીમા 100 દિવસ નક્કી કરવામાં આવી છે. અનેક રિસર્ચ બાદ એ સામે આવ્યું છે કે એક વખત સંક્રમિત થનાર વ્યક્તિના શરીરમાં સામાન્ય રીતે 4 મહિના સુધી એન્ટીબોડી હાજર રહે છે. ભારતમાં કોરોના ટેસ્ટિંગનો આંકડો 9 કરોડને પાર થઈ ગયો છે. દર દિવસે 10-12 લાખ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. સૌથી વધારે 1 લાખથી વધુ ટેસ્ટ યુપી અને બિહારમાં કરવામાં આવી રહ્યા છે. દુનિયાના બીજા દેશોની તુલના કરવામાં આવે તો સૌથી વધુ 16 કરોડ ટેસ્ટિંગ ચીને કર્યા છે. 12 કરોડ ટેસ્ટિંગ સાથે અમેરિકા બીજા નંબરે છે, ભારત ત્રીજા નંબરે છે. કોરોના વેક્સિન વિતરણને લઈને કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે કોવિડ સેસ લાદવાની હાલમાં કોઈ યોજના નથી. સરકારે કહ્યું, વેક્સિન ખરીદવા માટે સરકારે પાસે પૂરતા પ્રમાણમાં ફંડ છે. વધુ રસી બજારમાં આવશે તો સરકાર રસીના ભાવ $1 પ્રતિ ડોઝ કરી શકે છે. આ પહેલા સરકારે કહ્યું હતું કે જુલાઈ 2021 સુધીમાં 25 કરોડ લોકોને કોરોનાની વેક્સિન મળી ગઈ હશે. કોરોના મહામારીની વચ્ચે દેશમાં આવતીકાલથી શૈક્ષણિક સંસ્થા ફરી શરૂ થવાની છે. આવતીકાલથી અનેક રાજ્યમાં સ્કૂલ કોલેજ ફરી ખોલવામાં આવશે. કોરોના ગાઇડલાઇન્સ હેઠળ શાળા કોલેજો ખોલવામાં આવશે. દિલ્હી, કર્ણાટક, છત્તીસગઢ સહિતના ઘણા રાજ્યોમાં હજુ શાળા નહીં ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો. કોરોના સંકટની વચ્ચે આવતીકાલથી દેશભરમાં તમામ થિયેટર ખુલવા જઈ રહ્યા છે. તેના માટે સિનેમા હોલના માલિકો અને દર્શકોએ ખાસ સાવચેતી રાખવાની રહેશે. તમામ મલ્ટીપ્લેક્સ સંચાલકોને ગૃહ મંત્રાલયના ગાઇડલાઇન્સનું પાલન ફરજિયાત કરવાનું રહેશે. 50% કેપેસિટી સાથે સિનેમા થિયેટર અને મલ્ટીપ્લેક્સ ખોલી શકાશે.
दुर्गा पूजा दशहरा दिवाळी અને છઠ જેવા તહેવારની સીઝનમાં પ્રવાસીઓ માટે રેલવે મંત્રાલયે મોટો નિર્ણય કર્યો છે। રેલવે મંત્રાલયે 20 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી 196 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવા માટે મંજૂરી આપી છે, જેના માટે અલગ અલગ રેલવે ઝોનથી પ્રસ્તાવ મોકલવામાં આવ્યા હતા। કેટલીક ટ્રેનો દૈનિક હશે તો કેટલીક સપ્તાહમાં એક કે ચાર વાર દોડાવશે। अमेरिका भारत साथ चाली रहे तनाव वच्चे चीन राष्ट्रपति शी जिनपिंग सेना ने जंग माटे तैयार रहेवा माटे आदेश कर्यो छे। रिपोर्ट अनुसार राष्ट्रपति मरीन सैनिकों ने कहूं कि तेओने एक साथ अनेक मोर्चा पर तैयार रहेवू, त्वरित प्रतिक्रिया आपवी, तमाम मौसम अने विस्तार में जंग लड़वा माटे तैयार रहेवा, ताइवान ने हथियार आपवा पर अमेरिका ने चेतवणी आपी। आर्मेनिया અને અઝરબૈજાન વચ્ચે નાર્ગોનો કારબાખને લઈને ચાલી રહેલા લડાઈમાં મરનારાઓની સંખ્યા 600થી ઉપર પહોંચી ગઈ છે। રશિયાના નેતૃત્વમાં સંઘર્ષ વિરામની જાહેરાત થતા લડાઈમાં બંને દેશોના સૈનિકો અને નાગરિકોના મોત થયા છે, જો કે અઝરબૈજાન છુપાવી રહ્યું છે વાસ્તવિક મોતના આંકડા। અઝરબૈજાને કહ્યું કે બે સપ્તાહની લડાઈમાં તેના 42 જેટલા સામાન્ય નાગરિકોના મોત થયા છે। अमेरिकी राष्ट्रपति पद माटे 3 नवेम्बरे थनार चूंटणी पहेला सोशियल मीडिया पर ट्रम्पनो एक वीडियो वायरल थयो छे, जेमां ते इलेक्शन रेलीमां डांस करता जोवा मळ्या। आ सभामां भीड़ जोईने ट्रम्प खुश थई गया हता अने मंच पर ज डांस करवा लाग्या हता। વિશ્વમાં કોરોના દર્દીની સંખ્યા 3,84,00,000 પાર પહોંચી 10,92,000થી વધુ લોકો જીવ ગુમાવ્યા, 2,88,00,000થી વધુ લોકો સાજા થયા। બ્રિટનમાં બોરિસ જોનસન સરકારે સંક્રમણની બીજી લહેરને અટકાવવા માટે નવી યોજના તૈયાર કરી, આ માટે 30 સ્તરની યોજના તૈયાર કરવામાં આવી, મધ્યમ ઉચ્ચ અને અતિ ઉચ્ચ વર્ગોમાં વહેંચાયેલું છે। વડાપ્રધાન બોરિસ જોનસને પ્રથમ વખત વિપક્ષના સાંસદોને પણ આ બાબતની જાણકારી આપી હતી। દેશભરમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન છતાં પણ ઇઝરાયેલે લોકડાઉન 18 ઓક્ટોબર સુધી વધારવાનો નિર્ણય કર્યો છે। સરકારે કહ્યું કે દેશમાં વધતા સંક્રમણની સ્થિતિને સુધારવા માટે આ પગલાં ભરવા જરૂરી, ઇઝરાયેલમાં હાલ લોકડાઉન હટાવવામાં નહીં આવે, પણ જો જરૂરી હોય તો તેને આગળ વધારી શકાય છે, જોકે જરૂરી સુવિધાઓને થોડી રાહત પણ આપવામાં આવી છે।